નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું વાલોળનું શાક કઈ રીતે બનાવવું તેની રેસીપી શેર કરવા જઈ રહી છું. આ વાલોળનું શાક ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, તો આજે હું આપની સાથે વાલોળ બાફી અને વાલોળનું શાક કઈ રીતે બને તે બતાવવા જઈ રહી છું. તો આવો બનાવીએ વાલોળનું શાક. આ શાક બનાવવા માટે મેં કુલ 250 ગ્રામ વાલોળ લીધેલ છે. બધી જ વાલોળ વીણીને તૈયાર કરીશું. જો વાલોળ સાવ કૂણી હોય તો વાલોળનો જે આ ઉપરનો ભાગ છે તે ખાવાના યુઝમાં લઈ શકાય, પરંતુ જો વાલોળ ખૂબ જ મોટી હોય તો માત્ર અંદરના દાણા જ ખાવાના યુઝમાં લઈ શકાય. સેમ મેં હું બધી જ વાલોળ વીણીને તૈયાર કરીશ. હવે આ વાલોળને આપણે બાફી લઈશું. વાલોળની સાથે જ હું એડ કરું છું 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, તેમજ 1 કપ એટલે કે 1 મોટા વાટકા જેટલું પાણી. હવે આ વાલોળને પ્રેશર કુક કરી લઈએ. બે વિસલ વાગી ગયા બાદ વાલોળ આસાનીથી તૂટી જાય છે, મતલબ કે આપણી વાલોળ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે બફાઈ ગયેલી આ વાલોળમાંથી એક્સ્ટ્રા પાણી નિતારી લઈએ. પાણી નિતારી લીધા બાદ હવે આપણે સિઝનિંગ કરીશું. તે માટે મેં એક પેનમાં 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે. સૌ પ્રથમ હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જેટલા અજમા. ટ્રેડિશનલી વાલોળની તાસીરના કારણે આ શાક વઘારવા માટે અજમાનો યુઝ થાય છે, જેનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. અજમા બ્રાઉનિશ થતાં જ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલી લસણની પેસ્ટ. રિસેક સેકન્ડ બાદ એડ કરું છું ટમેટો. મેં અહીંયા 1/4 કપ બારીક કાપેલું ટમેટું લીધું છે. સાથે એડ કરું છું ચપટી મીઠું. મીઠું પ્રમાણે અહીંયા ઓછું રાખવાનું છે, કારણ કે વાલોળ બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલ છે. ચપટી હળદર બરાબર મિક્સ કરીએ. લીટા કે અને ટમેટા સોફ્ટ પડે ત્યાં સુધી આ ચડવા દઈએ. વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું અને મિક્સ પણ કરતા રહીશું. ટમેટા સરસ સોફ્ટ પડતા જ હું એડ કરું છું આપણે જે બાફેલી છે તે વાલોળ. સાથે જ એડ કરું છું 1/2 ટેબલસ્પૂન દાણા જીરું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, તેમજ 1/4 ટેબલસ્પૂન ગરમ મસાલો. સાથે જ એડ કરું છું 3-4 લીંબુના રસના ડ્રોપ્સ. બરાબર મિક્સ કરીએ. મિત્રો, આ સિઝનિંગ કરવા માટે મેં 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે, પરંતુ જો આપ લો ફેટ ખાવાનું પસંદ કરો છો તો થોડું ઓછું કુકિંગ ઓઇલ લઈ અને પણ આ સિઝનિંગ કરી શકાય. બધું મિક્સ કરી લીધા બાદ ફરી 2-3 મિનિટ્સ માટે લીડ ઢાંકી અને ચડવા દઈએ, જેથી વાલોળ સાથે સિઝનિંગનો સ્વાદ સરસ રીતે બેસી જાય. તો મિત્રો, અહીંયા આપણું ટેસ્ટફુલ એવું વાલોળનું શાક તૈયાર છે. હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ, તેમજ બારીક સમારેલા કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. તો મિત્રો, સર્વિંગ માટે વાલોળનું આપણું આ શાક તૈયાર છે. નેક્સ્ટ ટાઈમ તમે પણ આ રીતે બનાવજો. વાલોળનું શાક બધાને ખૂબ જ પસંદ પડશે, તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.